गोधराकांड बाद अमदावादना जुदा जुदा विस्तार में तोफानो फाटी निकल्या था, जेमा असरवा विस्तार गुलबर्ग सोसायटी में 62 थी वधु लोकोए जीव गुमाव्या था। आ गुलबर्ग कांड में पोलीसे अनेक लोकोने जेल में पूर्या था। आरोपीओ छेल्ला 10 वर्षथी जेलवास भोगवी रह्या छे, परंतु तेमना केसनो निकाल आवतो नथी, तेमने जामीन पण मळता नथी, जेथी न्यायनी झंखना साथे गुलबर्ग कांडना 7 आरोपीओए जेलमां अन्ननो त्याग करीने 1 ऑगस्टथी आमरणा कुपास पर बेसवानी चीमकी आपी छे। આ નિર્ણયમાં તેમના પરિવારજનો પણ જોડાયા છે। મારા ફાધરની સાથે બીજા ઘણા એવા માણસો છે જે નિર્દોષ હોવા છતાં કેસમાં ખોટી રીતે સંડોવી દઈ અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં સબડી રહ્યા છે। હવે અમારી જે મુખ્ય માંગ એ છે કે એમને ખોટી રીતે સંડોવી દેવામાં આવે છે, અને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે SIT ટીમની રચના કરી હતી એ SIT પણ કોઈ જાતને ઇન્વેસ્ટિગેશન કર્યા નથી, જેથી આ કેસને લગતી તમામ હકીકતો હજી સુધી બહાર આવી શકી નથી। गुलबर्ग कांड में जेलवास भोगवी रहे आरोपी परिवार की स्थिति खूबज दयनीय बनी है। एक माँ पोताना जीवन अंतिम समय में दीकरा ने जोवा तड़पी रही है, जयरे एक पत्नी पोताना पति साथ रहेवानी झंखना करे, जयरे बाळकोए तो 10 वर्ष थी पोताना पिताना चेहरो जोयो नथी अने तेवो पोताना पिताना फोटानी साथे जीवन पसार करी रह्या छे। आरोपी परिवार गांधी आश्रम में एक दिवस उपवास करीने पोतानी वेदना व्यक्त करी हती। घर में कोई नहीं है, खाली मैं अकेली हूँ, आदमी भी खत्म हो गया, 8 साल हो गए, और वो निर्दोष है तो भी 4.5 साल से अंदर है। वो ऑपरेशन कराया था मेरा तो भी पेरोल नहीं दी, ये पैर फ्रैक्चर हो गया था तो भी पेरोल नहीं दी, अब केस पत गया, अब कोई जामनी भी नहीं देते तो वैसे फैसला भी नहीं आता। અત્યારે ઘડપણમાં અત્યારે એમને નોકરી કરવી પડે છે, આ એક ને એક બાબો છે એમની પર જ જે કમાણી હતી, અત્યારે અત્યારે ઘરેડા ઉંમરે આટલી ઉંમરે 50-50 વર્ષની ઉંમરે નોકરી કરવી પડે છે, ઘરનું પૂરું કરવું પડે છે, તો સરકારને અમારે એ જ કહેવું છે કે અમે પણ કેટલી ઘણી બધી તકલીફોમાં આવ્યા છીએ, અને એ તકલીફો ફક્ત આ નિર્દોષ છે એ માટે જ છે તકલીફ। ગુનેગારોને તમે સજા આપો, નિર્દોષને આ રીતે ના હેરાન કરશો, અને બને ત્યાં સુધી નિર્દોષને બહાર કાઢો અને ગુનેગારોને શોધવાનો પ્રયત્ન કરો। છેલ્લા 10 વર્ષથી ન્યાય માટે રાહ જોઈ રહેલા આરોપીઓ અને તેમના પરિવારજનોની ધીરજ ખૂટી ગઈ છે। તેઓની ફક્ત એક જ માંગ છે કે હવે કોર્ટ આ કેસનો ઝડપી ચુકાદો આપે, અથવા તો પરિવારજનો સાથે જીવન પસાર કરવા માટે જામીનની મંજૂરી આપે। કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટની, VTV અમદાવાદ।